અમદાવાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું. ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સંદેશ સાથે વોકાથોનનું આયોજન કરાયું. બેંક દ્વારા 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી દેશભરમાં સતર્કતા જાગૃતતા અભિયાન કરવામાં આવ્યું. એક અઠવાડિયા સુધી ચાલેલા અભિયાનથી લોકોને સતર્ક કરવામાં આવ્યા. બેંક દ્વારા સ્કૂલોમાં કાર્યક્રમનું આયોજન કરાયું. ગ્રામ પંચાયતમાં પણ કાર્યક્રમનું આયોજન કરાયું. ત્યારે આજે અમદાવાદમાં બેંક દ્વારા 2 કિલોમીટર સુધી વોકાથોનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બેંક કર્મીઓ જોડાયા હતા. યુનિયન બેંકને કરીબ 1 મહિના સે ઇસ કાર્યક્રમ કો જો ભારત સરકાર દ્વારા ચલાયા જા રહા હૈ કે કિસ તરહ સે ઈમાનદારી હમારી એક જીવન શૈલી હો સકતી હૈ, કિસ તરહ સે ભ્રષ્ટાચાર કે વિરુદ્ધ હમ એક જન જાગરણ લાએ, કિસ તરહ સે લોગો કો સરકારી યોજનાઓ કે બારે મે બતાએ ઓર ઉનસે આગ્રહ કરે કે ના તો આપ રિશ્વત લે ઓર ના તો રિશ્વત દે. ઉસી કે સમાપન સપ્તાહ મે આજ હમ લોગ સારે ઓફિસર્સ 2 કિલોમીટર કી પદયાત્રા કરેંગે ઓર ઇસમે કેન્દ્રીય કાર્યાલય કેન્દ્રીય વિદ્યાલય કે બચ્ચે શામિલ હોંગે ઓર ઇસકા કાફી પબ્લિસિટી કિયા જાયેગા જિસસે કિ હમ સરકાર કી જિતની યોજનાએ હૈ ઉસમે અપના પૂરી પૂરી સહભાગિતા દે સકે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને સંપૂર્ણ ભારતવર્ષમે યે નિશ્ચિત કિયા કે 28 ઓક્ટોબર સે 2 નવેમ્બર તક સતર્કતા જાગૃતતા સપ્તાહ મનાયા જાય, જિસમે ઓર ઇસ સપ્તાહ કી જો હમારી ટેગલાઇન હૈ ઇન્ટિગ્રિટી ઇઝ વે ઓફ લાઇફ, इसका मुख्य उद्देश्य ये है कि जन जन के मध्य जो है सतर्कता के बारे में जानकारी फैलाना है और इंटीग्रिटी किस तरह से उनके जीवन में रोल प्ले करती है, इसके लिए यूनियन बैंक ऑफ इंडिया ने संपूर्ण शाखाओं के माध्यम से स्कूलों में खासतौर पर, क्योंकि हमारा ये मानना है कि जब बच्चे छोटे होते हैं और उनकी बातों को इनकल्केट कर दिया जाए तो आगे बढ़कर वो एक जिम्मेदार नागरिक के तौर पर बन सकते हैं, तो यूनियन बैंक ऑफ इंडिया द्वारा विभिन्न स्कूलों में कार्यक्रम आयोजित किए गए, ग्रामीण क्षेत्रों में वहां पर उनके ग्राम पंचायतों में कार्यक्रमों का आयोजित किया गया है ताकि जन जन के माध्यम से इस संदेश को पहुंचाया जा सके. દેશભરમાં ભ્રષ્ટાચાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અમદાવાદમાં પણ યુનિયન બેંક દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી અને ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટેના એક સંકલ્પ સાથે આખો એક સારા મેસેજો સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું હતું, ત્યારે જે રીતે અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, સાથે સમાજમાં એક દાખલો બેસે, લોકોમાં જાગૃતતા આવે, ભ્રષ્ટાચાર મુક્ત જે ગુજરાત ભારત બને તે માટેનો એક હેતુ સાથે યુનિયન બેંક દ્વારા જે આખા કાર્યક્રમનો જે આયોજન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેમેરામેન અભિષેક પંચાલ સાથે દિવ્યા ચૌહાણવી ટીવી ન્યૂઝ અમદાવાદ.